नमस्कार विद्यार्थी मित्रों, सेवा इंटरनेशनल स्कूल में आप सर्वनु हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आप स्टैंडर्ड फोर नी अंदर गुजरात विषय नी अंदर आप चेप्टर नंबर 9 अभ्यास कर रहा छे। तो आज विद्यार्थी मित्रों हवे चेप्टर नंबर 9 आगली प्रवृत्ति अभ्यास करीशू। तो चलो विद्यार्थी मित्रों टेक्स्टबुक अंदर जाइए प्रवृत्ति अभ्यास करिए। तो विद्यार्थी मित्रों स्टोरी ने आधार विधानों आपेला है तो कि विधानों साचा है कि खोटा जणावाना छे। अहीं सूचना लखेलू छे कि साचा वाक्य ने आगळ खरा ने निशानी करो, जे वाक्य खरु होय ते फरीथी लखो। अहीं दुर्योधन ने भीम बहु गमे आ विधान केवुं छे, खोटू छे कि दुर्योधन ने भीम बहु गमे नहीं। बीजो विधान छे भीमे दुर्योधन ने मुक्को मार्यो, तो विधान केवु छे विद्यार्थी मित्रों? तो तमारे वार्ता ने आधारे जवाब आपवानो, साचू छे के खोटू छे? तो साचू होय तो विधान फरीथी लखवानुं छे। अहींया जो विद्यार्थी मित्रों सेवटे दुशासन पर दाव आव्यो, तो विधान केवु छे? खोटू छे, सेवटे दुर्योधन पर दाव आव्यो हतो। कौरव झाड़ पर थी नीचे पटकाया, तो विधान केवु छे? साचू। तो तमारे लखवानुं कौरव झाड़ पर थी नीचे पटकाया। पांडवों युधिष्ठिर नी बधी वात माने, तो विधान केवु छे? साचू, पांडवों युधिष्ठिर नी बधी वात माने। भीम खूब ज शक्तिशाळी हतो, विधान केवु छे? साचू, भीम बहुज शक्तिशाळी हतो। भीमे झाड़ हलाव्यु एटले पांडवों नीचे पड्या, विधान केवु छे? खोटू छे। तो आ रीते तमारी प्रवृत्ति करवानी रहेशे विद्यार्थी मित्रों। हवे विद्यार्थी मित्रों आगळ जुओ, आगळ विधान छे हस्तिनापुरना राजकुमारो एटले पांडवों ने कौरवो। तो हस्तिनापुरना राजकुमारो बने था, पांडवों कौरव कौन क्या था? तो हस्तिनापुरना राजकुमारो था। आंबली पिंबली रंबानी कौरव ने बहु मजा पड़ी, तो साची बात आंबली पिंबली रंबानी मजा पड़ी। अँ विद्यार्थी मित्रों जो आपेला वाक्य जेवज अर्थ धरावत वाक्य साथ मैच करवा जोड़वा है। अँ जी सको ते कि झाड़ पर पड़ा ए झाड़ पर नीचे उतरिया, અને ઝાડ પરથી નીચે પડ્યા, તો શું હશે? ના, ઝાડ પરથી નીચે પડ્યા। એ જ રીતે અહીંયા વિધાન આપેલું છે વિદ્યાર્થી મિત્રો, ભીમ બહુ શક્તિશાળી હતો, ભીમ બહુ અહીંયા ભીમ બહુ બળ્યું હતું, તો અહીંયા બે વિધાન, ભીમ બહુ બળ્યું હતો, ભીમ બહુ શક્તિશાળી હતો, ભીમ બહુ જ બળી ગયો તો શક્તિશાળી આવશે, શું હશે? ભીમ બહુ શક્તિશાળી હતો। એનો ફેરો ફોગટ જશે, તો એનો ફેરો નકામી જશો કે એની મજા જશે? તો એનો ફેરો નકામો જશે, આ રીતે મેચ કરવાનું છે। ભીમને યુક્તિ યાદ આવી, તો ભીમને એક યુક્તિ ગમી ગઈ કે ભીમને એક યુક્તિ સૂજી? તો ભીમને એક યુક્તિ સૂજી, તો શું હશે? આ રીતે તમારે મેચ કરવાનું રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો આગળની પ્રવૃત્તિ કરી છે, આગળ જુઓ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને વાક્ય આપેલું છે એને યોગ ક્રમમાં ગોઠવવાના છે, શબ્દોને યોગ ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવો। કહે છે દરરોજ મારા દાદા મને વાર્તા, તો કે મારા દાદા મને દરરોજ વાર્તા કહે છે, શું આવશે? એમ પણ કહે મને, શું કહેવામાં કે મારા દાદા મને વાર્તા દરરોજ કહે છે, તો પહેલાં મન મારા દાદા આવશે, મને વાર્તા દરરોજ કહે છે। મારી મમ્મી બહુ જ ગમે સાપુ વચવાનું સવારે, તો શું કહે, શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમારે વાક્ય બનાવવાનું છે કે મારી મમ્મીને સવારે સાપુ વાંચવાનું બહુ ગમે, મારી મમ્મીને સવારે સાપુ વચવાનું બહુ ગમે। રસોઈ મારા બનાવે છે પપ્પા સરસ, મારા શું આવશે? મારા પપ્પા સરસ રસોઈ બનાવે છે। જાય છે મારી ક્રિકેટ રમવા મોટી બહેન, મારી મોટી બહેન ક્રિકેટ રમવા જાય છે। બહુ મને ભાવે છે દૂધ ગાયનું, મને ગાયનું દૂધ બહુ ભાવે છે, આ રીતે તમારે વાક્ય બનાવવાનું રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કે નો ની નાનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો, તો કે ભીમની, શું ભીમની શું આવશે? કે ભીમ ખાલી જગ્યા હાથ મોટા, કે ભીમના હાથ પણ મોટા, તો શું આવશે? નો આવશે, નું આવશે, ના આવશે, તો ભીમના હાથ પણ મોટા, તો ના આવશે, શું આવશે? ભીમના હાથ પણ મોટા। મમ્મી ખાલી જગ્યા સ્કૂટર, મમ્મી ખાલી જગ્યા સ્કૂટર નવું છે, તો મમ્મીનું આવશે, શું આવશે? મમ્મીનું સ્કૂટર નવું છે।
મારા ભાઈ ખાલદીગીયા સાયકલ હું પણ ચલાવીશું. મારા ભાઈની સાયકલ શું આવશે? ની મારા ભાઈની સાયકલ હું પણ ચલાવું છું. એના પછી છે અહીં આજે નાસ્તાના ડબ્બા ખુલી ગયા. પેન્સિલની અણી તો વાગે એવી છે. દાદાના ચશ્મામાંથી કાચ કાઢી દીધો. પાંડવો યુધિષ્ઠિરનું કહેવું માને. દુર્યોધનની ભીમની બીક બહુ લાગી. દોસ્તો ખાલી જગ્યા ડબ્બામાંથી નાસ્તો કરે. આ રીતે તમારે વાક્ય બનાવવાના છે. જેવી રીતે આપેલું છે એ રીતે કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ગમતા વાક્ય સામે ખરાની અને ઉદાહરણ મુજબ લખો કે અહીંયા તમને શું ગમે છે. મને લાંબી પેન્સિલ ગમે, મને ટૂંકી પેન્સિલ ગમે. મને લાંબી પેન્સિલ ગમે અને મને ટૂંકી. એની જોડે તમને કઈ ગમે છે? તો જો ટૂંકી કે મને ટૂંકી પેન્સિલ ગમે, મને લાંબી પેન્સિલ ન ગમે. આ રીતે વાક્ય બનાવવાનું છે. તો અહીંયા મને સવારે રમવું ગમે, મને સાંજે રમવું ગમે. તો તમને ગમતું હોય કે મને સવારે રમવું ગમે મને, તો સાંજે લખવાનું. અને સવારે ગમે તો સવારે. જોડે કે મને સાંજે રમવું ગમે, મને સવારે રમવું ન ગમે. મને પાતળી રોટલી ભાવે, મને જાડી રોટલી ના ભાવે. તો મને પાતળી રોટલી ભાવે અને જાડી રોટલી ન ભાવે. એ જ રીતે મને ઊંચી સાયકલ ગમે અને મને નીચી સાયકલ ન ગમે. તો મને નીચી સાયકલ ગમે, મને ઊંચી સાયકલ ન ગમે. આ રીતે કરવાનું રહેશે. એના પછી જુઓ, મને હળવું દફતર ગમે, મને વજનદાર દફતર ન ગમે. તો મને હળવું દફતર ગમે, મને વજનદાર દફતર ન ગમે. મને ગરમ દૂધ ભાવે, મને ઠંડુ દૂધ ન ભાવે. તો કે મને ગરમ દૂધ ભાવે, મને ઠંડુ દૂધ ન ભાવે. મને નાનું બેટ ગમે, મને મોટું બેટ ગમે. તો મને નાનું બેટ ગમે, મોટું બેટ ન ગમે. આ રીતે તમારે લખવાનું રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક તમારે પ્રવૃત્તિ કરવાનું છે. અહીંયા આપેલું છે ધ્યાનપૂર્વક વાંચવાનું. વાંચ નીચેના વાક્યો ધ્યાનથી વાંચો કે આરતી અને આયુષ ભાઈ બહેન. આરતી મોટી અને ડાઈ, આયુષ નાનો, પણ બધાના ચાળો પાડી આરતી જે કરે છે એ બધું જ આયુષ પણ કરે છે. આરતી રૂમમાંથી બહાર આવી, આયુષ પણ બહાર આવ્યો. આરતી ઉમરો કૂદી ગઈ, આયુષ પણ ઉમરો કૂદી ગયો. આરતી બેસી ગઈ, આયુષ પણ બેસી ગયો. આરતી ઊભી થઈ, આયુષ પણ ઊભો થયો. આરતી ડાબે ચડી એટલે આરતી ઢાબે ચડી તો આયુષ ઢાબે ચડ્યો. આરતી હસી, આયુષ પણ હસ્યું. આરતી ધાબું વાળવા લાગી, આયુષ પણ ઊભો રહ્યો. તો આ રીતે તમારે પ્રવૃત્તિ કરવાની છે. તો જે રીતે શર્મિષ્ઠા ગીત ગાતી હતી, તો કે શર્મિષ્ઠા અહીંયા શું કે શર્મિષ્ઠા ગીત ગાતી હતી. તો શર્મિષ્ઠાની જગ્યાએ છોકરો છે એટલે દક્ષ ગીત ગાતો હતો. છોકરી એટલે ગાતી હતી, છોકરો હતો ગાતો. મોનસ દોડીને જતો હતો. તો મૈત્રેયી દોડીને જતી હતી. મહર્ષિ શાળાએ આવવાના છે. તો તમારે આ રીતે વાક્ય બનાવવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા અભિનય છે કે દરિયાકાંઠે રમવા ચાલુ નાના નાના બાળ રાજા. રેતીમાં રમવા ચાલુ રે બાળ રાજા. સંખલા ચીપલા વીણીને માળા રે બનાવીશું. કાગળની હોટી પાણીમાં તરાવીશું. મોજા સાથે બાથ ભીડીશું ચાલો બાળ રાજા. રેતીના ડગલા સાથે બનાવીશું. નાના નાની ડીંગલી માટે ખુરશી ટેબલ લાવશું. પાણીમાં છપછમિયા કરીશું બાળ રાજા. ઊંચા ઊંચા આંભલા સુરત દાદા આવશે. સંધ્યા રંગો પાણીમાં બિછાવશે. તો સરસ મજાનું કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો. કાવ્ય તમારે ગાવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે નોટબુકની પ્રવૃત્તિ છે. તો નોટબુકની પ્રવૃત્તિ કઈ કરવાની છે? તો તમારે નોટબુકમાં ધ્યાન આપવાનું છે હવે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે નોટબુકની અંદર આ કાર્ય કરવાનું છે. તો જુઓ તમારે ધ્યાનપૂર્વક અહીંયા કે શબ્દોને યોગક્રમમાં ગોઠવીને વાક્ય બનાવો. કે નામનું હતું હસ્તિનાપુર નગર, કે હસ્તિનાપુર નામનું નગર હતું. આ રીતે વાક્ય બનાવવાનું રહેશે. રમવાની ભીમ અને અર્જુને પાડી ના, તો ભીમ અને અર્જુને રમવાની ના પાડી. આવ્યો દાવ ભીમનો, તો ભીમનો દાવ આવ્યો. ગયો ઝાડ ભીમ નીચે, તો ભીમ ઝાડ નીચે ગયો.
गुस्सो भीमने बहु आव्यो, तो भीमने बहु गुस्सो आव्यो। आ रीते तमारे वाक्य गोठवीने बनावानुं छे। एना पछी झाड़ आखू गयू ध्रुजी, तो आखू झाड ध्रुजी गयू, आ रीते वाक्य बनावानुं छे। एना पछी वांचो ने लखो, नो नी नानो उपयोग करवानो छे। खेत खेडूतनुं खेतर, दर्जीनी कातर, उदयनું ઘર, સંજયની પેન્સિલ, રિયાનું દડું, સુનિલના કપડાં, રીતેશની ચોપડી। એના પછી ઇકબાલની લખોટી, પિંકીનું રમકડું, રેશમાની ઢીંગલી। આ રીતે તમારે ના નું અને ના નીનોનો ઉપયોગ કરી અને વાક્ય બના શબ્દનું અંદર ખાલી જગ્યા પૂરીને વાક્ય બનાવવાનું રહેશે। તો તમામ પ્રવૃત્તિ તમારી શાંતિપૂર્વક તમારી વર્કબુકને માં અંદર કરવાની છે અને નોટબુકમાં કરવાનો છે। આપણે PDF દ્વારા સ્વાધ્યાયપોથીના કાર્ય મૂકી રહ્યા છે, તો સ્વાધ્યાયપોથીનું કાર્ય સ્વાધ્યાયપોથીની અંદર કરવાનું, એટલે કે વર્કબુકનું કાર્ય વર્કબુકમાં લખવાનું છે અને નોટબુકનું કાર્ય સારા અક્ષરે નોટબુકમાં લખવાનું છે। નમસ્કાર, થેન્ક યુ।